गरीबी भारत छोड़ो, भुखमरी भारत छोड़ो, भ्रष्टाचार भारत छोड़ो, भुखमरी भारत छोड़ो, बेकारी भारत छोड़ो, भ्रष्टाचार भारत छोड़ो, भुखमरी भारत छोड़ो, बेकारी भारत छोड़ो, भ્રષ્ટાચાર ભારત છોડો. આઝાદીના 75 વર્ષ બાદ પણ ભારત છોડોના નારા સાંભળવા મળે તો કેવું થાય? અચરજ તો થાય જ ને. અમદાવાદના ગુલભાઈ ટેકરાના બાવરી સમાજે અસમાનતા, ગરીબી, ભૂખમરી, બેરોજગારી જેવા મુદ્દાઓની સામે ભારત છોડોના નારા લગાવ્યા હતા. ઇતિહાસની આ તારીખોમાં ભારતીયોએ અંગ્રેજો સામે ભારત છોડો આંદોલન ચલાવ્યું હતું, જ્યારે આઝાદ ભારતના નાગરિકો પોતાના હક માટે કંઈક આ રીતે પોતાનો વિરોધ નોંધાવે છે. ચાલો સાંભળીએ અમદાવાદના મૂર્તિકાર સમાજે પોતાની માંગણીઓને લઈને શું કહ્યું. ભારત છોડો આંદોલનના ભાગરૂપે આ દેશને દેશમાંથી અનીતિ અત્યાચાર હટાવવા માટે મહાત્મા ગાંધીએ આંદોલન કર્યું અને એ પહેલા સેંકડો લોકો શહીદ થઈ ગયા, ત્યારબાદ આપણને આઝાદી મળી છે. પરંતુ આજે આ આઝાદીની પાછળ લોકોનું ખૂબ જ બલિદાન આવ્યું છે. તો આજે સમગ્ર દેશમાં નવી આઝાદીની શરૂઆતના ભાગરૂપે ભારતમાં નૈતિક મૂલ્ય આવે, ઈમાનદારી આવે, આ ગરીબ લોકોને માન સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર મળે એવી આઝાદી મળે. અને ભારતમાં અમે આજે બે મુંબઈ છોડી છે, એક ભારત છોડો. અત્યાચાર, અનીતિ, અસમાનતા, ગેરરીતિ કે ભ્રષ્ટાચાર છોડો અને દેશમાં નૈતિક મૂલ્યો આવે, વફાદારી આવે, ઈમાનદારી આવે, કમ ટુ ઇન્ડિયાની પણ અમે મૂવમેન્ટ ચાલુ કરી છે અને ક્વિટ ઇન્ડિયાની પણ મૂવમેન્ટ ચાલુ કરી છે. તો આજે અમે સૌ અમે એક સાથે સેંકડોની સંખ્યામાં અમદાવાદમાં લોકોને માન સન્માનપૂર્વક અધિકાર મળે એ હેતુથી અમે આજે આવ્યા છીએ. ભારત માતાજી જીન ક્લબ, જીન ક્લબ જિંદાબાદ, જીન ક્લબ જિંદાબાદ, ગેર રીતિ ભારત છોડો, ગેર રીતિ ભારત છોડો, ગેર રીતિ ભારત છોડો, અત્યાચાર ભારત છોડો, રોજગારી, પોતાનું રહેઠાણ, પોતાના બાળકોને શિક્ષણ અધિકાર મળે એવી ભારતમાં નીતિ બને એ હેતુથી આજે ભારત છોડો આંદોલન અને ભારતમાં આવો આંદોલન, ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ અને કમ ટુ ઇન્ડિયા મુવમેન્ટ આજે કરી છે. તો આપણે સાથે લઈને બોલવાનું, છોડો ભારત છોડો, છોડો ભારત છોડો. ભારત છોડો.